નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોઈએ તો હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માલધારીઓની હાલત કફોડી બની છે, ત્યારે ધ્યાનમાં રાખીને માલધારીઓને પશુઓ માટે રાહત દરે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને હળવદ પંથકના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે તે માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઘાસચારા પ્રશ્ને હળવદમાં કોંગ્રેસ ધારાસભ્ય પ્રમુખ સહિતના આગેવાનોની પોલ ખોલતા માલધારીઓ ઘાસચારાની લડત વખતે ડોકાયા નહીં અને રહી રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અછતગ્રસ્ત હળવદ તાલુકામાં માલધારીઓ દ્વારા ઘાસચારા મુદ્દે ચલાવવામાં આવતી લડતમાં આજે કોંગ્રેસના હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં માલધારીઓમાં રોષ ફાટી નીકળતા કોંગ્રેસને હાય હાયના નારા લગાવ્યા હતા. થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. હળવદ પંથકમાં ઘાસચારાની અછત અને પાણીની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને માલધારીઓને પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, તાલુકા પ્રમુખ ડૉક્ટર કે એમ રાણા, શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, વાસુભાઈ પટેલ, ડૉક્ટર અનિલ પટેલ, ધર્મેન્દ્ર પટેલ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ માલધારી યુવા સમાજના આગેવાને જણાવ્યું હતું કે શાસક પક્ષ કે કોંગ્રેસ દ્વારા ખેડૂત માલધારી સમાજની લડતને ટેકો આપવામાં આવ્યો ન હતો અને કોઈ પણ નેતા ફરક્યા પણ ન હતા, તો આજે માલધારીઓને પ્રશ્ને હળવદ કોંગ્રેસ ધારાસભ્ય પ્રમુખ આગેવાનો આવીને આવેદનપત્ર પાઠવવા મેદાને આવતા માલધારી સમાજ રોષે ભરાયો હતો અને કોંગ્રેસી આગેવાનોને નાટક બંધ કરી આ લડતમાં માલધારીઓને રાજકીય પક્ષના ટેકાની જરૂર ન હોવાનું રોકડું પર ખાવ્યું હતું અને કોંગ્રેસે હાય હાયના નારા લગાવ્યા હતા. ધારાસભ્યને નીચું પણ જોવું પડ્યું હતું. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ.